नमस्कार विद्यार्थी मित्रों, हूँ जयेश जेसाणी, महासापुरा अंग्रेजी हाईस्कूल भुज। विद्यार्थी मित्रों, आज आप धोरण 10 में लेखन विभाग में वार्ता लेखन तेना विषे अभ्यास करीशुं। धोरण 10 बोर्ड की परीक्षा में गुजराती विषय पेपर में अहेवाल लेखन अथवा वार्ता लेखन पण पूछातो होय छे, अने जेमना चार गुण। आती पहेला आपणे अहेवाल लेखन केवी रीते लखवुं तेना विषे अभ्यास आपणे कर्यो। હવે તમે આમાંથી સારી રીતે કયો લખી શકો, અહેવાલ સારી રીતે લખી શકો કે વાર્તા લેખન સારી રીતે લખી શકો? તો સ્વાભાવિક રીતે ઘણી વખત વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સાહેબ અમે વાર્તા લખશું, અમને વાર્તા સહેલી પડશે। નાનપણથી આપણે ઘણી બધી વાર્તાઓ વાંચતા આવ્યા હોય છીએ, જે વિદ્યાર્થીને વાંચનનો બહુ શોખ હોય છે, તો એ વિદ્યાર્થીઓ પણ ઘણી બધી વાર્તાઓ વાંચતા હોય છે। પંચતંત્રની વાર્તાઓ છે, ગીજુભાઈની બાળ વાર્તાઓ છે, અકબર બિરબલની ચતુરાઈની વાર્તાઓ છે। તો આ ઉંમરે એટલે કે 10મા ધોરણ સુધી પહોંચે એટલે વિદ્યાર્થીઓ આરામથી અને સરળતાથી એ ગુજરાતી ભાષામાં વાર્તા લેખન એ સારી રીતે લખી શકતો હોય છે। તો અહીંયા આપણે એ વાત કરીએ કે વાર્તા લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો કઈ કઈ છે। પહેલો મુદ્દો છે કે આપેલા મુદ્દાઓ કે રૂપરેખા પરથી વાર્તાને બરાબર સમજી લેવું। તો આમાં એવું હોય છે કે વાર્તાના મુદ્દા આપેલા હોય છે, મેં વાર્તાના મુદ્દા લખેલા છે, તો અહીંયા જેટલાય મુદ્દા આપેલા છે મુદ્દાને તમારે વાંચવા પડે, સમજવા પડે। મુદ્દાઓનો કે રૂપરેખાનો તમારી કલ્પનાથી વિસ્તાર કરો, શક્ય હોય ત્યાં પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમયનું એ વર્ણન કરો। તો અહીંયા એ કહે છે કે મુદ્દાઓનો કે રૂપરેખાનો તમારી કલ્પનાથી વિસ્તાર કરો, અને શક્ય હોય ત્યાં પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમયનું વર્ણન કરવાનું છે। વાર્તાની ભાષા સરળ અને પ્રવાહી હોવી જોઈએ, જ્યાં શક્ય હોય ત્યાં સંવાદો ઉમેરો, અને સંવાદો ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ। વાર્તા બિનજરૂરી લાંબી ન થાય તેનો એ ખ્યાલ રાખો। વાર્તા મોટે ભાગે ભૂતકાળમાં જ લખો, વાર્તાના મુખ્ય પાત્ર, પ્રસંગ કે ઉદ્દેશ પરથી તેને યોગ્ય શીર્ષક આપો, અને વાર્તામાં કોઈ બોધ રહેલો હોય તો તે વાર્તાને અંતે જણાવો। અહીંયા એ વાર્તામાં લેખનમાં જોડણી અને વિરામચિહ્નનો ખ્યાલ રાખો કે આપણે એવા પ્રસંગ લખતા હોઈએ છીએ તો કઈ જગ્યાએ આપણે કયા કયા વિરામચિહ્નોનો ઉપયોગ કરીશું, તો એમનો પણ ખાસ ધ્યાન રાખવાનો છે, એમનો પણ ખ્યાલ રાખવાનો છે। તો સૂચના કંઈક આવી હશે કે આપેલા મુદ્દા ઉપરથી વાર્તા લખો, અને તેમાંથી મળતો બોધ લખી અને તેને યોગ્ય શીર્ષક આપો। સૌથી પહેલા આપણે એ વાત કરીએ કે મુદ્દા, આપેલા મુદ્દાને બરોબર આપણે એ વાંચી લઈએ, સમજી લઈએ, અને મુદ્દા વાંચ્યા પછી આપણે એનું શીર્ષક જે છે એ લખશો। એક રાજા, એ સારામવાળી જિંદગી, ઊંઘ ન આવવી, ચિંતા થવી, અનેક પ્રકારની દવા કરાવવી, અનેક વૈદ્યોને બોલાવવા, નિષ્ફળતા, એક વૈદ્યની યુક્તિ, જાદુઈ ગેડીદળો અને દવાની ભૂકી રાજાને આપવા, ગેડીદળાની રમતથી રોગ દૂર થવો, વૈદ્યને ઇનામ, અને છેલ્લે વાર્તામાંથી શું બોધ મળે છે એ પણ આપણે લખવાનું છે, એટલે છેલ્લે લખેલું છે બોધ। સૌથી પહેલા આપણે એ સમજીએ કે અહીંયા એ શેની વાત કરવામાં આવી છે। તો વાત છે એવી કે એ સારામવાળી જિંદગીવાળો રાજા ઊંઘ ના આવે। આજે આપણે બધાએ જાણીએ છીએ કે રાજા ધીરાજા જે લોકો આખો દિવસ ખુરશી ઉપર બેઠા જ હોય છે, કોઈ શ્રમ કરવાનો એમને આવતો નથી, તો રાત્રે નીંદર પણ નથી આવતી, ઘણા બધા વૈદ્યોને બોલાવે છે, અને એક યુક્તિ એવો ઉપાય શોધી કાઢે છે। એક વૈદ્યની યુક્તિ એવી કે જાદુઈ ગેડી દડો, નાનકડો દડો હતો એ લઈ આવે છે,
અને એને આપે છે કસરત કરવા માટે એટલે થોડીક શરીરને થાક લાગે પછી એને નિંદર આવે છે તો અહીંયા એ શ્રમનું મહત્વ એવું એ વાર્તાનું શીર્ષક આપવામાં આવ્યું છે શ્રમનું મહત્વ અથવા તો એક લાઈન આપણે શરૂઆતમાં છોડી દેશું નથી ખબર પડતી ટાઇટલ શું લખવું એની તો વાર્તા લખવાની શરૂઆત કરશું કે એક રાજા હતો હવે ભૂતકાળમાં લખવાની છે વાર્તા એટલે હતો હતી હતું આવા એક ક્રિયાપદોનો આપણે ઉપયોગ કરીશું એક રાજા હતો તેને બુદ્ધિશાળી અને શાણો પ્રધાનમંત્રી હતો તે રાજ્ય વહીવટ કુશળતાથી ચલાવતો આથી રાજા નિશ્ચિંત હતો અને તેને રાજ્યમાં કંઈ કામકાજ કરવાનું રહેતું નહીં તે એસ આરામવાળી જિંદગી જીવવા લાગ્યો કામ કરે તો ખાધેલું પચે થાક લાગે અને ઊંઘ પણ આવે પણ રાજાનું જીવન તો એસ આરામવાળું એટલે તેને ઊંઘ ન આવતી તે આખી રાત ઢોલિયામાં આરોગ્યા કરતો અને એકદમ કંટાળો આજે આપણે જોઈએ છીએ મજૂરો એટલું બધું સખત કામ કરતા હોય છે એટલો બધો પરિશ્રમ કરતા હોય છે એ લોકો રાત્રે પથારીમાં પડે એટલે તરત જ એને નિંદર આવતી ઘસ ઘસાટ એ નિંદર લઈ લે છે અને અહીંયા એ આખી રાત ઢોલિયામાં આરોગ્યા કરતો અને કંટાળો રાજાને ચિંતા થવા લાગી ઊંઘની દવા માટે તેણે અનેક વૈદ્યોને બોલાવ્યા પરંતુ તેમાંના એક પણ વૈદ્યની દવા તેને લાગુ ન પડી એવામાં એક દિવસ વિદેશથી એક વૈદ્ય બોલાવ્યા અહીંયાના એ વૈદ્યોને કોઈ એવો ઉપાય ન મળ્યો એટલે રાજાને તો હવે શું હોય કે તો અન્ય દેશમાં વિદેશોમાંથી પણ વૈદ્યને બોલાવી શકે એટલે વૈદ્ય રાજાની વાત ધ્યાનથી સાંભળી રાજાની આ એ સારંવાળી જિંદગી વિશે પણ સાંભળ્યું ત્યાર પછી એ વૈદ્યને એક ઉપાય જડી ગયો એટલે વૈદ્ય રાજાને જાદુઈ ગેડી દડો અને દવાની ભૂકી આપી અહીંયા જાદુઈ ગેડી દડો નાનકડો એવો દડો અને દવાની ભૂકી આપી એટલે રાજાને એમ થયું કે દવાની ભૂકી આપે તો વૈદ્ય છે દવાની ભૂકી આપે તો જ માટે દવા આપે તો જ એમ અને સાથે સાથે જાદુઈ ગેડી દડો આપે હવે ગેડી દડો રમવા લાગે એટલે થાક લાગે અહીંયા દવાની ભૂકી ચાલુ એટલે રાજાને એમ થયું કે દવાની ભૂકી જે છે આપી બહુ સરસ દવા આપી છે પણ એને એ ખબર નથી કે હું આખો દિવસ અહીંયા ખુરશી પર બેઠો છું એ સારામવાળી જિંદગીવાળો માણસ છું કોઈ કામ ધંધો કરતો નથી અને મને રાત્રે નિંદ આવતી નથી તો તેણે રાજાને દરરોજ સવારે અને સાંજે એક એક કલાક જાદુઈ ગેડી દડો રમવાની સલાહ રાજે એક એક કલાક જે વ્યક્તિ કન્ટિન્યુ 24 કલાક સુધી ખુરશી પર બેઠો હોય રાત્રે 8 કલાક પૂરતી એને નિંદર લેવાની હોય ત્યારે જે સુવા બેસતો હોય આ સૂતો હોય પથારીમાં પડતો હોય છે ત્યારે જ તો બાકીના કલાક એમને બેઠો રહે છે અને અહીંયા એમને એક જ વાત કરે છે દરરોજ સવારે અને સાંજે એટલે 2 કલાક સવારે 1 કલાક અને બપોરે 1 કલાક આવો એક એક કલાક જાદુઈ ગેડી દડો રમવાની સલાહ આપે છે રાજા સવાર સાંજ જાદુઈ ગેડી દડાની રમત રમવા લાગ્યો અને દવાની ભૂકી લેવા લાગ્યો દવા લેવાની છે અને એક એક કલાક રમવાનું પણ છે અહીંયા એક અઠવાડિયામાં તેની ઊંઘ આવવાની ફરિયાદ જતી રહી એક અઠવાડિયું થયું સલાહ આપી એ પ્રમાણે એક એક કલાક રમવાનું અને ચાલુ કર્યું અને દવાની ભૂકી લેવાનું ચાલુ કર્યું બરોબર એક એક કલાક એ રમ્યો રાજા અને એક અઠવાડિયામાં તેની ઊંઘ ન આવીની ફરિયાદ જે છે એ જતી એક અઠવાડિયામાં જ એમને ફરક પડી ગયો રાજા એ વૈદ્યને બોલાવ્યો અને તેને ઈનામ અત્યારે ઘણા બધા એવા માણસો છે કે જે પરિશ્રમ નથી બિલકુલ નહીં સવાર પડે
બેસી જાય ખુરશી ઉપર, ઓર્ડર કરી અને બેઠો બેઠો રાજ કરે. આવા વ્યક્તિઓ ઘણા રાત્રે ઘેમની ગોળી લઈ અને સૂઈ જાય. વૈદ્ય રાજાને કહ્યું કે રાજાથી દવાની ભૂકી એ તો આશ્વાસન છે. વૈદ્ય રાજાને કહ્યું કે તમે જે દવાની ભૂકી આપી છે એ તો આશ્વાસન હતું એમ મારા માટે. તમે ઘેડી દડો રમો છો તેથી શ્રમ થાય છે, અને તમને દવા આપી એનાથી તમને નિંદર નથી આવી, પણ તમે જે છે એ શ્રમ કરો છો. સવાર ને સાંજ એક એક કલાક તમે રમ્યા છો એટલે શરીરને થાક લાગે છે અને તેથી ઊંઘ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કહેવાનું એ છે કે આ વાર્તા પરથી આપણને એ બોધ લેવાનો છે કે શારીરિક શ્રમ જ એ સૌ રોગોનો ઈલાજ છે, શ્રેષ્ઠ ઈલાજ છે. શારીરિક શ્રમ જ સૌ રોગોનો શ્રેષ્ઠ ઈલાજ છે. શરીરને તમે એટલો બધો શ્રમ કરાવો, એટલી બધી મહેનત કરાવો જેથી કરીને તમને રાત્રે એકદમ સરસ મજાની નિંદર, જેટલો એ થાક લાગ્યો હોય ને બધો જ થાક ઉતરી જાય. અહીંયા આપણે શ્રમનું મહત્વ એ શીર્ષક અહીંયા યોગ્ય શીર્ષક કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આવી કોઈ પણ વાર્તા તમને પરીક્ષામાં પૂછાય તો તમે સરળતાથી એ લખી શકો. વધારે પૂરતી લંબા વાર્તામાં આપણે નહીં કરીએ, જરૂર જણાશે ત્યાં આપણે એ વિરામચિહ્નનો ઉપયોગ કરીશું. બિનજરૂરી વાર્તા લાંબી ન થાય તેનું આપણે ધ્યાન રાખશું અને વાર્તાની શરૂઆતમાં શીર્ષક લખવું, શીર્ષકનો એક ગુણ હોય છે, બોધનો પણ એક ગુણ હોય છે, અને બાકી તમે જે વચ્ચેનો એ મુદ્દા ઉપરથી જે કંઈ પણ વાર્તા લખી છે એનું વચ્ચેનું જે લખાણ છે આના બે ગુણ હોય છે. દરેક મુદ્દાને ધ્યાનમાં રાખી અને બરોબર એ મુદ્દાને સમજી અને જો વાર્તા લેખન લખવામાં આવે તો તમને 4 માંથી આરામથી 3.5 માર્ક એ તમે મેળવી શકો છો. થેન્ક યુ.